શ્રી જનસેવા આશ્રમ મોટી ચંદુર દ્વારા વઢિયાર વાલ્મીકી સમાજના સમૂહ લગ્નોત્સવમાં 16-9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. અત્યારના જમાનામાં મોંઘવારી એ માજા મુખી છે, ઘણા બધા ખર્ચાઓ વધી રહ્યા છે. અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજની ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે. આવા સમયમાં પોતાના દીકરા દીકરીના લગ્નની વાત આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ન હોવાથી ઉછીના રૂપિયા લઈ અને દીકરા દીકરીઓને પરણાવતા હોય છે. ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરા દીકરીના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીતરિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકે તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે. અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઊંડા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે. ત્યારે પરમ પૂજ્ય અલખનો અવતાર મહાન ત્યાગી સંત શ્રી હીરાપુરીજી બાપુની અમી દ્રષ્ટિ તેમજ કરુણાનો સાગર એવા સમરસ માતાજીની કૃપાથી તપોભૂમિ શ્રી જનસેવા આશ્રમ મોટી ચંદુરના પાવન પરિસરમાં પરમ પૂજ્ય ભરતપુરી બાપુની પાવન નિશ્રામાં આજરોજ સંવત 2080ના વૈશાખ વદ 7 ને ગુરુવાર તારીખ 30/5/2024ના રોજ સવારે સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 16-9 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સંતોના સામયા બાદ 16-9 યુગલો તેમજ વાલ્મીકી સમાજને પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી બાપુ તથા બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના સંત શ્રી નિજાનંદ બાપુ સહિત દરેક સંતોએ આશીર્વાદ આપ્યા હતા. ભરતપુરી બાપુએ સંદેશો આપ્યો હતો કે તનનો કચરો એટલે કે દારૂ, માંસ તથા ખોટા વ્યસનોને દૂર કરો. મનનો કચરો એટલે કે ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ, લોભ, મોહ એને દૂર કરો. બેટી બચાવો, બેટી પઢાઓ, સમાજ બચાવો અને રક્તદાન કરી કોઈનું જીવન બચાવવાના સંદેશો આપ્યા હતા. આ નવી જિંદગીની સફરની શરૂઆત કરનાર 16-9 યુગલોને સોના ચાંદીના દરદાગીના, તિજોરી, કબાટ, ગાદલા, રજાઈ, પંખા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર સહિત તમામ રસોડાની સામગ્રી ભેટ આપવામાં આવી હતી. ત્યારે 16 કન્યા અને 16 મૂર્તિયા પરિવાર સહિત લગભગ 2000થી વધુ વાલ્મીકી સમાજ આનંદ વિભોર થયેલ. ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત, સ્પીડ ન્યૂઝ 17.